आठव जथा लाभ संतोषा सपने उनई देखई पर दोषा। नवधा भक्ति नु वर्णन आदेश आज नवधा भक्ति छे भक्ति नु वर्णन चालू छे या ये नवधा भक्ति नु वर्णन रामे शबरी नी आगळ कर्यु छे। પણ સબરીની આગળ રામ આવે એનું કારણ સબરીનો ભરોસો, સબરીનો વિશ્વાસ। અધમ તે અધમ અધમ અતિ નારી, ભગવાનને કહે હું તો અધમ નારી છું, નિષાદ કુળમાં જેનો જન્મ છે ભીલ રાજાની દીકરી છે, યુવાન અવસ્થા થઈ છે, લગ્નનું ટાણું આવ્યું છે અને લગ્નમાં જાન તેડવાની તૈયારી છે, ઉત્સવ ઉજવવા માટે, લગ્નનો ઉત્સવ ઉજવવા માટે, જાનૈયાઓને સન્માનિત કરવા માટે, જાનૈયાઓને ભોજન કરવા માટે અનેક પશુઓને બાંધેલા જોયા અને સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતારે આખી સંત કા સંત, અંદરનો આત્મા જે હતો ની જાગૃત થઈ ગયો। પૂછ્યું કે આટલા બધા આ પશુઓને કેમ બાંધ્યા છે, બોલે તારી જાન આવવાની છે અને જાનને જમાડવા માટે, અને અંદરનો આત્મા જાગી ગયો એક આ ખોળિયાને પ્રણવવા માટે। આટલા બધા જીવોની હત્યા આને પ્રણવવા માટે, આટલા જીવોની હત્યા, અંદરનો આત્મા જે હતો ને એ જાગૃત થઈ ગયો, છોડી દીધું બધું। ઘર પરિવાર છોડી શું કરવું એનું ભાન નથી, ક્યાં જવું એનું ભાન નથી, પણ ભગવાનને પ્રાપ્ત કરવા છે, શું કરો બોલે, જંગલમાં વનમાં આવી પવિત્ર જગ્યાઓમાં જ્યાં સાધુ સંત રહેતા હોય એની સેવા કરો, અને સંતોની સેવા કરે છે, પંપા સરોવરમાં સ્નાન કરવા માટે આવતા જે સંતો છે એ સંતોના માર્ગમાં માર્ગની સફાઈ કરે છે। ઋષિની નજર પડી કે બેટા શું કરે છે, બોલે બાપુ કઈ ભજન આવડતું નથી, મંત્ર જાણતી નથી, તંત્ર જાણતી નથી, હરિને ભજવા છે અને ગુરુએ મંત્ર આપ્યો છે, લે તું આ મંત્રનો અનુષ્ઠાન કરજે, ભરોસો રાખજે, તારે ત્યાં ભગવાન સાક્ષાત રામ અહીંયા તારી ઝૂંપડીએ પધારશે। પણ ભરોસો છોડ્યો નહીં, યુવાન અવસ્થા હતી, મંત્ર આપ્યો ગુરુએ, ગુરુના વચન ઉપર જેને વિશ્વાસ, ભક્તિ કરવી તેને એવી રીતે રહેવું, પાનભાઈ કે વચનમાં રાખવો વિશ્વાસ, ગુરુના વચન ઉપર વિશ્વાસ, પૂરો ભરોસો। પણ નિત્ય એનો નિયમ છે કે મને ગુરુએ એમ કહ્યું છે કે રામ તારે ત્યાં આવશે, પણ ક્યારે આવશે એ કહ્યું નથી। સવારના પોરમાં ઉઠી સ્નાન પૂજા કરી અને ભગવાનની રાહ જોવે છે, આંગણા બોવારે છે, પુષ્પ વીણી આંગણામાં પથરાવે છે, ક્યાંક મારો રામ આવશે, ભગવાનને ખરાવવા માટે ફળ ફળાદી લાવે છે, અને એક દિવસ માટે નહીં, નિત્ય એનો નિયમ બન્યો છે કે મને મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, તું આવશે, ભરોસો રાખ્યો। યુવાન ઉંમર પૂરી થઈ વૃદ્ધા અવસ્થા આવી છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, ચાંદીના પતરા જેવા સફેદ વાળ થઈ ગયા, પણ ભરોસો છોડ્યો નહીં, મને મારા ગુરુએ કહ્યું છે મારો રામ આવશે,
અને રાહ જોવે છે કે હમણાં આવે હમણાં આવે હમણાં આવે હમણાં મારો રામ આવે. અને કચ્છના કવિ આલ સબરી જે ભગવાનની રાહ જોવે છે, રાઘવની રાહ જોવે, એના વિશે શબ્દો લખે છે. હે વાલીડાની વાટ નિહાળે રે, એ રાઘવની વાટ નિહાળે રે. હે વાલીડાની વાટ નિહાળે, રાઘવની વાટ નિહાળે રે. ઉનાળો યા કરો આવે રે, એ શિયાળે આજ દુજાવે. ઉનાળો યા કરો આવે રે, એ શિયાળે હાડ સુકાવે રે. વરસા પડે તો વાટ નિહાળે, વરસા પડે તો વાટ નિહાળે. સદગુરુના મેણ હંભાલે રે, એ વાલીડાની વાટ નિહાળે. ઉનાળો આકરો આવે રે અને શિયાળે હાડ સુકાવે. આકરો ઉનાળો હોય તો ઝૂંપડીની બહાર ઉભા રહી, મારો રાઘવ આવશે, મારો રામ આવશે, એવી રાહ જોવે છે. કડકડતી ઠંડી પડતી હોય તો શિયાળામાં હાડ સુકાય એવી ઠંડી પડતી હોય ને તો એ રામની રાહ જોવે છે. એ સાહેબ ભક્તિ કરવી સહેલી નથી, એમને એમ નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. હાડ હુકાઈ જાય ભાઈ, વરસાદ વરસતો હોય, વરતા વરહાદમાં આંગણામાં કીચડ ભરાણો તો આંગણા વાળે છે. હમણાં મારો રામ આવશે, હમણાં મારો રામ આવશે, હમણાં મારો રાઘવ આવશે. ભોજન કરવા બેસે તો ભોજન નથી ભાવતું. એ ભોજનિયા મૂર ના ભાવે રે, એને નો માનિંદરા નાવે. ભોજનિયા મૂર ના ભાવે રે, નેનો માનિંદરા નાવે રે. થાકા પાકે આંખ બંધ થાય, મનમાં વિચાર કરે જો આંખ બંધ થઈ ગઈ, નિંદ્રા આવી ગઈ, મારો રામ આવીને જતો રહેશે, મારો રાઘવ આવીને જતો રહેશે. આંખમાં નિંદ્રા નથી આવતી, ભોજન ભાવતું નથી. ઝાડ હલે ત્યાં દોડતી આવે, આવ્યો કહીને બાર ઉઘાડે. હે વાલીડાની વાટ નિહાળે રે, હે વાલીડાની વાટ નિહાળે રે. અને એનો વિશ્વાસ, એનો ભરોસો, એનો પ્રેમ, એનો નેહ આજે નારાયણ જાણે છે, રામ જાણે છે. એ નારાયણ નેહ નિહાળી રે, ભોળા ભાવે ભક્તિ વાળી રે. એ નારાયણ નેહ નિહાળી રે, એ ભોળા ભાવે ભક્તિ વાળી રે. આલ કવિ વિશ્વાસ વખાણી, મુખ બતાવી દુખ મટાડે.
એની ભક્તિ વાળી આલ કવિ વિશ્વાસ વખાણી મુખ બતાવી એના દુખ મટાડે તો એનો ભરોસો સબરીનો એટલા માટે ભગવાન સબરીના એ ઝૂંપડીએ પધાર્યા પરમાત્મા એનો ભરોસો એનો વિશ્વાસ હતો સાહેબ સાધુ સંતના વચન ઉપર વિશ્વાસ રાખવો ને એ મોટામાં મોટી ભક્તિ છે પણ જેવા તેવાનું કામ નથી ભાઈ ભલ ભલા એનાથી દૂર થઈ ગયા ડગી ગયા એ તો માથા મૂકીને એનું કામ છે ધડ મૂકે માથા મૂકે એનું કામ છે બાકી ભક્તિ કઈ સહેલું કામ થોડું છે સર્વસ્વનું જે સમર્પણ કરે છે એને એને ભગવત પ્રાપ્તિ થાય છે સાધ્ય છે શિવલોક પ્રાપ્તિ સાધન છે ભગવત સેવા અને સાધક નિષ્પૃહ બની કોઈ પણ ઈચ્છા વિના કોઈ પણ કામના વિના સંતોના આપેલા ચીંધેલા માર્ગે જે વ્યક્તિ ચાલે છે એ સાચો સાધક છે કર્મ કરે જવાનું પણ કેવું કર્મ કર્મમ તુ કર્મમ કૃત્વા તુ વેદોક્તમ તદર્પિતમ મહાફલમ પરમેશ પદ પ્રાપ્તિ સાલોક્યાદિ ક્રમાત વેદોક્ત કર્મ કરવાનું છે અને એનું કર્મફળ પરમાત્માને અર્પણ કરવાનું છે એ કર્મફળ અર્પણ કરવાથી આ જીવાત્મા પરમ ઈશ પદની પ્રાપ્તિ કરે છે અને સાલોક્ય મુક્તિની પ્રાપ્તિ કરે છે સંતોએ કહ્યું કે એને એ પ્રાપ્ત કરવા માટે એ સાધન કહ્યું કેના દ્વારા ભગવત પ્રાપ્તિ થાય મહાદેવની પ્રાપ્તિ થાય બોલે એના માટે ચાર વસ્તુનું ધ્યાન રાખવાનું છે કઈ શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વર્તન વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમ ઉચ્યતે એક તો કાન દ્વારા ભગવત કથા સાંભળવી ભગવાનના ગુણાનુવાદ સાંભળવા શ્રવણ વાણીથી કીર્તન કરવું મનથી મનસા મનનન મનથી મનન કરવું તો આ ત્રણ ઉત્તમ કયા સાધન ત્રણ સાધન ઉત્તમ છે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણ સાધન જેને શ્રુતિઓ પણ પ્રમાણ માને છે આ ત્રણેય સાધનોને તો શ્રવણ પહેલું કહ્યું શ્રવણ એટલા માટે કે કોઈ પણ વ્યક્તિને આપણે જાણતા નથી ઓળખતા નથી પહેચાનતા નથી પણ આપણી પાસે કોઈ વ્યક્તિ એ વ્યક્તિના ગુણ વિશે આપણને સંભળાવે કે ફલાણા ગામમાં આ વ્યક્તિ આવો છે નથી જાણતા નથી ઓળખતા નથી કોઈ દી જોયેલો પણ કોઈ અનાયાસે અજાણ વ્યક્તિના ગુણ આપણી પાસે ગાય કે ફલાણા ગામમાં આવા વ્યક્તિ છે આવા એના ગુણ છે શું એનું ચરિત્ર છે તો જોયેલ નથી પણ એના ગુણ સાંભળીને એનું જે રૂપ છે એકવાર આપણા અંદર આપણને જાણ થાય આ વ્યક્તિ આવો હશે એનું જે રૂપ છે એ પ્રગટ થાય જોયેલો નથી પણ એમ રૂપ પ્રગટ થાય બીજું કે વ્યક્તિને જોયો નથી પણ એના ગુણ જો આપણે સાંભળીએ તો ગુણથી પણ એના પ્રત્યે આપણને ભાવ પ્રગટ થાય કે એકવાર તો આ વ્યક્તિને મળવું જોઈએ જોયો નથી પણ એના ગુણ સાંભળ્યા છે તો પ્રત્યક્ષ નથી જોયો પણ અપ્રત્યક્ષ રૂપે એના ગુણ સાંભળ્યા છે તો એના પ્રત્યે આપણને ભાવ પ્રગટ થાય છે તો આમાં લખ્યું છે કે જે તત્વને પ્રત્યક્ષ ભલે આપણે જોયું ન હોય પણ એના ગુણ સાંભળીએ તો એના પ્રત્યે આપણને પ્રેમ ભાવ ભક્તિ પ્રગટ થાય છે અને આ જ્યારે શિવ યોગે આ બધું પ્રાપ્ત થાય શ્રવણ પ્રાપ્ત થાય કીર્તન પ્રાપ્ત થાય મનન પ્રાપ્ત થાય તો શું થાય સર્વાંગ વ્યાધય પશ્ચાત સર્વાનંદ ચલિયતે ક્રમે ક્રમે જીવાત્માને મુક્તિ મળે અને
એ જીવાત્મા સર્વ વ્યાધિમાંથી મુક્ત બની સર્વાનંદની પ્રાપ્તિ થાય છે. ઋષિએ પ્રશ્ન કર્યો, મહારાજ મનન કોને કહેવું, કીર્તન કોને કહેવું, શ્રવણનો મહિમા તો તમે સંભળાવ્યો, તો મનન કોને કહેવું? એટલે એક વાત ધ્યાનથી સાંભળજો, ઋષિએ જે આમાં શિવ મહાપુરાણમાં સંભળાવી છે ને ધ્યાનથી સાંભળજો, શ્લોકમાં સંભળાવ્યું છે, પૂજા જપેશ ગુણ રૂપ વિલાસ નામનામ યુક્તિ પ્રિયેણ મનસા પરિશોધનમ યત તત સંતતમ મનનમીશ્વર દ્રષ્ટિ લભ્યમ સર્વેષુ સાધન વરેષ્વપિ મુખ્ય મુખ્યમ. તો પહેલું જે મનન છે એ મનન એમાં મુખ્ય શું છે? બોલે સાધન. સાધનમાં શ્રવણ કીર્તન મનન. તો એક તો ભગવાનની પૂજા, આપણે પૂજા ન કરીએ અને જોજો ઘણા લોકોને એવો પૂજા કરતા કરતા ભાવ પ્રગટ થઈ જાય, ભગવાનની પૂજા કરે ને પછી એ જ્યાં સુધી એ પૂજા ન કરે ને ત્યાં સુધી એના આત્માને શાંતિ ન થાય. કોઈને દર્શન કરવાનો નિયમ હોય કે મારે મહાદેવનું દર્શન કરવું છે અને પછી જ હું ચા પાણી પીશ, આવો નિયમ લે, એ પણ પૂજા છે કે દર્શન કરવું પૂજા. તો એ જે નિયમ લે છે જ્યાં સુધી એનો નિયમ પૂર્ણ ન થાય, મહાદેવનું દર્શન શિવ મંદિરમાં જઈને ન કરે ત્યાં સુધી એને શાંતિ ન મળે. તો પહેલા તો ભગવાનની પૂજા, નિયમ બનાવવો જોઈએ કે મારે પૂજા કરવી છે. પૂજા જપેશ ગુણ, જા પૂજા કર્યા પછી જપ કરવાના, પણ જેના જપ કરીએ તેના ગુણ, ઈશના ગુણ, એના રૂપના, એના લીલા ચરિત્રોના, નામોનો યુક્તિપરાયણ, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનના ગુણ, ભગવાનના વિલાસ, ભગવાનના ચરિત્રો એ મનમાં ધ્યાન કરવું, એનું નામ છે ચિંતન, એનું નામ છે મનન. પણ આ બધું પ્રાપ્ત ક્યારે થાય? ઈશ્વર દ્રષ્ટિ લભ્યમ, ભગવાનની કૃપા થાય, ઈશ્વર કૃપા થાય તો જ આ વ્યક્તિ આ સાધનને પ્રાપ્ત કરે છે. વાતા સ્ફુટમ તુ રસવત સ્તવનમ યદશ્ય, વાણીથી ભગવાનના રસપૂર્વક ગુણવાદ ગુણાનુવાદ ગાવા એ કીર્તન છે. યેન કેન ઉપાય, ભગવાનના ચરિત્રો કાન દ્વારા સાંભળવા એ શ્રવણ છે. મનન કીર્તન અને શ્રવણ આ બધું પ્રાપ્ત થાય કઈ રીતે થાય? આ બધું જ એક જગ્યાએ મેળવો કઈ રીતે મળે? એટલે આમાં ઉપાય બતાવ્યો છે શિવ મહાપુરાણમાં. સત્સંગમેન ભવતી શ્રવણમ પુરસ્તાત, મહાદેવના ચરિત્રો આપણે બધા જ ભેગા મળીને સાંભળી રહ્યા છીએ. કેમ સાંભળવા મળ્યા છે? એટલા માટે કે આપણે સંતોનો સંગ કર્યો છે અને સંતોના સંગથી આ સત્સંગ પ્રાપ્ત આપણને થયો છે. સત્સંગમેન ભવતી શ્રવણમ, પહેલું તો શ્રવણ જે છે એ ભક્તિ ક્યારે મળે છે? શ્રવણ સાધન આપણને ત્યારે મળે છે સંતોનો સંગ કરો. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતોનો સંગ કરો, પછી દૂસરી રતિમાં કથા પ્રસંગા. તો સંતોના મુખેથી શું સાંભળવા? બોલે ભગવાનના ચરિત્રો. અને જે આપણે ચરિત્રો સાંભળ્યા છે એનું સંકીર્તન થાય છે. આપણે વચવચમાં અહીંયા કીર્તન ભજન સત્સંગ કરીએ છીએ તો એનું કીર્તન પણ થાય છે, સત્સંગ થાય છે, સંતોનો સંગ થાય છે, કીર્તન પણ થાય છે. અને જેનું કીર્તન કરીએ છીએ એનું મનન પણ થાય છે. સર્વોત્તમમ ભવતિ તન્મનનમ તદંતે, એનું મનન કરીએ. પણ આ બધું જ ક્યારે પ્રાપ્ત થાય છે? શંકર દ્રષ્ટિપાતે સર્વમ હિ સંભવંતિ. શંકર દ્રષ્ટિપાતે, જેના ઉપર ભગવાનની દ્રષ્ટિ પડી છે, જેના ઉપર ભગવાનની કૃપા થઈ છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે તમે આ સંતોના સાનિધ્યમાં બેઠા છો, સિદ્ધ ભૂમિમાં બેઠા છો,
તમે અહીંયા ભગવાનની કથા શ્રવણ કરો છો, તમે કીર્તન કરો છો, તમે મનન કરો છો, અરે આપણા બધાની ઉપર ધોરમણા દાદાની દ્રષ્ટિ પડી છે એટલે આ બધું થઈ રહ્યું છે. એની દ્રષ્ટિ વિના શિવ મહાપુરાણ કહે છે શક્ય જ નથી. અતિ હરિ કૃપા જાહી પર હોય, જેના ઉપર ભગવાનની કૃપા થાય છે એ આ પ્રાપ્ત કરી શકે છે. આ બ્રહ્મા ઋષિઓને કથા સંભળાવે છે, શુદ્ધ પુરાણી એ જ કથા સોનકાદિ ઋષિઓને પ્રજાગમાં સંભળાવે છે. કીર્તનના ત્રણ પ્રકાર કયા છે ભાઈ? કીર્તનના ત્રણ પ્રકાર કયા છે? એક તો કીર્તન રાગ રાગિણી દ્વારા કરી શકાય છે, જે આપણે ભજન વચવચમાં લઈએ, અલગ અલગ રાગમાં લેતા હોઈએ, એ ભગવાનનું જે કીર્તન છે એક રાગ રાગણી દ્વારા કીર્તન થઈ શકે છે. બીજું વૈદિક મંત્રોચ્ચાર, અહીંયા પવિત્ર ભૂદેવો જે મંત્રોચ્ચાર બોલે છે ને એ પણ ભગવાનનું જ કીર્તન છે. વૈદિક મંત્રોચ્ચાર કરવા, અને મંત્રોમાં પણ સ્વર છે. યજુર્વેદના મંત્રો જ્યારે બ્રાહ્મણો બોલતા હોય તો સ્વર સહિત મંત્રો બોલતા હોય છે, રાગ રાગણી પણ સ્વરથી બોલાય છે. ત્રીજું કે જે શાસ્ત્રો આપણે નથી સમજી શકતા, જે વેદના મંત્રોને આપણે નથી સમજી શકતા, રાગ રાગણી આપણે જાણતા નથી, પણ સરળ જે આપણી તળપદી ભાષામાં સરળ શબ્દોમાં સંતો એ વેદ પુરાણ શાસ્ત્રના મંત્રો જે છે એ મંત્રોને સરળ ભાષામાં ભજનની રીતે રજૂ કર્યા, પદની રીતે રજૂ કર્યા, એને ભજન સ્વરૂપમાં રજૂ કર્યા, એ ભગવાનનું કીર્તન છે. કોઈ રાગ રાગણીને જાણતા હોય તો રાગ રાગણી દ્વારા એ ભગવાનને યાદ કરે છે. અરે નાથ સંપ્રદાયના ભર્તુહરિ, એમણે સંગીત વિશે લખ્યું છે. ભર્તુહરિ મહારાજ સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પૃથ્વી શાણહીન. આ ત્રણ વસ્તુને ન જાણે એને પશુ માનવું. એક સાહિત્ય, બીજું સંગીત અને ત્રીજું કલા. યા તો માણસમાં સાહિત્ય, યા તો સંગીત, યા તો કલા હોવી જરૂરી છે. જો આ ત્રણ વસ્તુ મનુષ્યમાં ન હોય તો પૂંછડા વાળું જે જનાવર છે એમાં અને માણસમાં કોઈ ફરક નથી. યા તો સંગીત જાણતો હોય, સાહિત્ય જાણતો હોય, યા તો કલા જાણતો હોય, ફરક કેટલો છે? તૃણમ ન ખાદન નપી જીવમાનમ, ફરક બે માં એટલો પશુમાં કે પશુ બિચારું એ આપણું આપેલું ઘાસ ખાય છે અને માણસ ઘાસ ખાતો નથી, આટલો ફરક છે. બાકી પશુમાં એમાં કોઈ ફરક નથી. સંગીતને જે જાણે છે તો રાગ રાગીણી એ ભગવાનની દેન હોય તો જાણી શકાય છે. નના દેન વિના ગીતમ, નના દેન વિના સ્વરા, નના દેન વિના નૃત્તમ, તસ્વાન નાદાત્મકમ જગત. અરે જગતની ઉત્પત્તિ નાદથી થઈ છે. કોઈ સંતોના સાનિધ્યમાં રહી અને સાંભળજો એ મંત્રોને, એ શબ્દોને સમજજો. નાદ વિના જગતની ઉત્પત્તિ નથી. એટલા માટે નાદ સંપ્રદાયમાં નાદનો મહિમા છે ભાઈ, નાદનો મહિમા છે નાદ સંપ્રદાયમાં. નાદ રૂપ સ્મૃતો બ્રહ્મા, નાદ રૂપો જનાર્દન, નાદ રૂપ પરાશક્તિ, નાદ રૂપો મહેશ્વર. નાદ એ જ સાક્ષાત શક્તિ છે, નાદ એ જ મહેશ્વર છે. આ તમે બધા સાંભળી રહ્યા છો ને, અહીંયાથી બોલાય છે. ઈ બોલ ક્યાંથી પ્રગટ થાય છે? નાદ વિના પ્રગટે. આ બોલે છે ને એ નાદ બ્રહ્મ છે. ચાર પ્રકારની વાણી છે, પરા પશંતિ મધ્યમાં અને વૈખરી. વાણી ક્યાંથી બોલાય છે એ મહત્વની વસ્તુ છે, પણ આજે બોલાય છે એ નાદ છે.
नाद नो महिमा छे। तो कीर्तन परमात्मा नु करवो आ त्रण साधन मुख्य कया श्रवण कीर्तन अने मनन। ऋषिए प्रश्न कर्यो महाराज आटलो समय कोनी पासे छे के श्रवण करे कीर्तन करे मनन करे आवुं बधुं करवानो टाइम कोनी पासे। समझो के आ त्रणे करवामां अशक्त छे ने एने भगवत प्राप्ति करवी छे एने शुं करवानुं नथी कीर्तन करीए के एम नथी। आ बेरो माणस होय एने आ गमे एटली कथा सांभळावी शुं फायदो थाय क्यो तो एने काई भगवानने नहीं मेळवाना। આપણે ગમે એટલું બોલીએ તો એને તો સીતારામ જ હોય ને પાછો એને સીતારામ આંખે અંધ માણસ છે એને પૂજા કરવી કેમ કરે બોલો તું એને ભગવાન નહીં મેળવવાના। આંધળો છે બેરો છે લૂલો છે લંગડો છે એને આ કઈ કરવાની ઈચ્છા થાય જ નહીં એને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા ન થાય। આ ત્રણે સાધનમાં જે અશક્ત છે જે આ ત્રણ સાધન નથી કરતો કહેવાનો મતલબ કે આ જે ત્રણે નથી કરતા ની બેરા મૂંગા નાંધળા છે। સંતોનો કહેવાનો મતી છે કે આ ત્રણ જે ન કરે ને એ બેરા મૂંગા નાંધળા સમજવાના, પણ છતાંય આપણા જેવા હાલ્યા કરે તો મુક્તિ તો જોઈ ને કેને મુક્તિ। હું આમાં કહું લ્યો કોને નરકમાં જવું છે કે હાલો આંગળી ઊંચી કરો, જે નરકમાં જવું એ આંગળી ઊંચી કરો, કોઈ જાવું નથી બધાને બધાને। ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસ, ભાવેથી શિવ ભજી લ્યો જાવું કૈલાસમાં, બધાને કૈલાસમાં જાવું કોઈ નરકમાં જાવું નથી જાવું છે કોઈને, બધાને ટિકિટ ઉપરની જ ફડાવી છે બોલો, બધાને ભાવથી કૈલાસમાં જવું છે, પણ આ જવું કેમ? એટલા માટે ઋષિએ ઉપાય બતાવ્યો જે શ્રવણ કીર્તન મનન ન કરી શકે એમાં જે વ્યક્તિ અશક્ત છે એના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રવણાદિ ત્રિકે અશક્તો લિંગમ વૈરમ ચ શંકરમ, એના માટે ઉપાય શ્રેષ્ઠ છે યા તો ભગવાન મહાદેવની મૂર્તિ હોય એ મૂર્તિની પૂજા કરે અથવા તો શિવલિંગની પૂજા કરે એ આ ભવસાગરની પાર પહોંચી જાય, કીર્તન કરે કે મનન કરે કે શ્રવણ ના ભલે કરે પણ મહાદેવના શિવલિંગની કોઈ જાણતા કે અજાણતા પણ પૂજા કરી જાય એ ભગવાનના ધામને પ્રાપ્ત કરી જાય છે। ભગવત ધામની પ્રાપ્તિ કરી જાય। ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ દેવતાઓ જે છે દેવતાઓની ખાલી મૂર્તિ પૂજાય, મહાદેવ બે રૂપમાં પૂજાય છે, શિવલિંગમાં પણ પૂજાય અને શિવની મૂર્તિ પણ પૂજાય છે। એટલે સુત પુરાણી કહે છે કે મહાદેવને તમે જે અર્પણ કરો ને એનાથી મહાદેવ રાજી રહે છે, જેવો તમારો ભાવ। અપિ દ્રવ્યમ વહે દેવ યથા બલવમ અર્પયન, જેવી તમારો ભાવ છે જે તમે અર્પણ કરો એનાથી મહાદેવ રાજી થાય। જો આપણામાં શક્તિ હોય તો વિધિપૂર્વક ભગવાનની ષોડશોપચાર પૂજા કરો, રાજોપચાર પૂજા કરો, રાજોપચારવત સર્વમ ધાર્ય લિંગમ વૈરયો પ્રદક્ષિણામ નમસ્કારમ યથા શક્તિ જપમ તથા, મૂર્તિ અથવા તો શિવલિંગની આરાધના પૂજા પાઠ કરો એનાથી ભગવદ પ્રાપ્તિ થઈ જાય। ભલે જાપ તપ યોગ સમાધિ ન જાણો પણ મહાદેવના શિવલિંગની કે મૂર્તિની પૂજા કરે એને મુક્તિ મળે। ઋષિએ પ્રશ્ન કર્યો કે મહારાજ દેવતાઓ એક મૂર્તિ રૂપમાં પૂજાય, મહાદેવ શિવલિંગના રૂપમાં પણ પૂજાય અને મૂર્તિના રૂપમાં પૂજાય, તો અમારે સાંભળવું છે શા માટે એ બંને રૂપમાં પૂજાય છે? સુત પુરાણી કહે છે અત્ર વક્તા મહાદેવો નાન્ય અસ્તિ પુરુષ ક્વચિત, તમે જે પ્રશ્ન કર્યો એનો પરમ વક્તા તો મહાદેવ જણાવી શકે, બાકી જગતમાં એ રૂપને કોઈ જાણી શકે એમ નથી, પણ ગુરુ કૃપાથી જે પણ કાંઈ હું જાણું છું એટલું તમને જણાવું। ધ્યાનથી સાંભળજો મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું, પ્રાગટ્ય કરવાનું છે આપણે। શિવ બે રૂપમાં કેમ પૂજાય છે, સકળ રૂપમાં પૂજાય નિષ્કળ રૂપમાં પૂજાય છે, એટલે અહીંયા વર્ણન કરતા કહે છે
શિવ એકમાત્ર બ્રહ્મ સ્વરૂપ છે અને શિવ સકલ સ્વરૂપ છે, શિર નિષ્કલ સ્વરૂપ છે, જીવ માત્ર બ્રહ્મ સ્વરૂપ નથી, દેવતાઓ પણ જીવ સ્વરૂપ જ છે, બ્રહ્મ સ્વરૂપ નથી. આ શંકર સિવાય બધું જીવ રૂપ છે, દેવતાઓ બીજા બ્રહ્મ રૂપ નથી. કારણ કે દેવતાઓનું પણ અમુક આયુષ્ય છે, કે આનું આયુષ્ય આટલું પૂરું થાય એટલે એને દેવલોકમાંથી પણ પૂરું થવું પડે, જવું પડે. દેવતાઓના અરે બ્રહ્માજીનું પણ આયુષ્ય છે, કે આટલો કાળ સુધી બ્રહ્મા રહી શકે, આટલો કાળ સુધી બ્રહ્મા છે પછી બ્રહ્માનું આયુષ્ય પૂરું થઈ જાય. તો દેવોના પણ આયુષ્ય એની ગણતરી, તો એ પણ બ્રહ્મરૂપ નથી, એનો પણ નાશ છે. અવિનાશી માત્ર મહાદેવ ભોળોનાથ છે, એ જીવરૂપ નથી, એ બ્રહ્મરૂપ છે, એટલે એનું નિષ્કલ સ્વરૂપ પૂજાય છે. એ ઋષિઓ, આ પૂર્વમાં આ જે કથા છે એ કથા મંદ્રાચલ પર્વતે નંદિકેશ્વરે સનત કુમારોને આ કથા સંભળાવેલી. સનત કુમારો જે છે એમને આ કથા સંભળાવેલી. સનત કુમારો આ વિશે નંદિકેશ્વરને પ્રશ્ન કરે છે કે મહારાજ, શિવ બે પ્રકારે સકલ સ્વરૂપે નિષ્કલ સ્વરૂપે કેમ પૂજાય છે અમને કહો. નંદિકેશ્વર કહે છે કે આના માટે તો હું પણ અનુત્તર છું, પણ શિવ કૃપાથી હું તમને કહું છું, એટલું તમે સાંભળો કે ભગવાન શિવનું પ્રાગટ્ય કઈ રીતે થયું, બે રૂપી શિવ કેમ પૂજાય છે, અને એનાથી વિશેષ ભગવાન બે રૂપમાં પૂજાય છે, પણ બે રૂપનો મહિમા જુઓ તમે. જો તમે શિવની મૂર્તિની પૂજા કરો અને શિવલિંગની પૂજા ન કરો તો પૂજા અધૂરી છે. કૃષ્ણની પૂજા કરો, શાલિગ્રામની પૂજા ના કરો તો પૂજા અધૂરી રહે. એટલે કૃષ્ણનું મંદિર હોય, ઠાકોરનું મંદિર હોય, એમાં શાલિગ્રામનો વિગ્રહ તો જોઈએ જોઈએ ને જોઈએ. એમ જ્યાં શિવની જે મૂર્તિ છે એ શિવની મૂર્તિની પૂજા કરો, પણ જો શિવલિંગ પૂજા ના કરો કે લિંગની પૂજા ન કરો તો એ પૂજા અધૂરી રહે છે. પરંતુ ભલે તમે મૂર્તિ પૂજા ના કરો પણ શિવલિંગની ખાલી પૂજા કરો તો એ પૂજા સંપૂર્ણ ગણવામાં આવે છે. એટલે મૂર્તિ કરતા શિવલિંગ શ્રેષ્ઠ છે. નિષ્કળ સ્તંભ રૂપેણ સ્વરૂપમ સમદર્શયત, સ્તંભના રૂપમાં ભગવાન નિષ્કળ રૂપમાં પ્રગટ થાય છે, સકલ રૂપમાં મૂર્તિના રૂપમાં પ્રગટ થાય છે. સાંભળો, હું તમને એની કથા કહું છું અને કથાનું વર્ણન કરતા આજે કહે છે નંદિકેશ્વર, એક વારનો સમય છે. શેષ નારાયણની સજા કરી ભગવાન વિષ્ણુ ક્ષીર સમુદ્રમાં સૂતા છે, અને બરોબર એ સમયે પુરા કથા પુરા કદાચિત યોગીન્દ્ર વિષ્ણુર વિષ ધરાસન સુસ્વા પરયા ભક્ત્યા સ્વાનુગેરપિ સંમૃત. પૂર્વકાળમાં શેષ સૈયા કરીને વિષ્ણુ સુતા હતા, અને એ સમયે તે આવીની પાસે બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી આવી અને વિષ્ણુને કહ્યું, અ વિષ્ણુ, હું બ્રહ્મલોકમાંથી સૃષ્ટિનું સર્જન હાર બ્રહ્મા આવ્યો, આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, અને તમે તમારા આસન ઉપરથી ઉભા થઈને મને આવકાર નથી આપતા, આ સૃષ્ટિનું સર્જન હાર હું આવ્યો છું. વિષ્ણુ હસવા લાગ્યા. વિષ્ણુ કહે છે કે બ્રહ્માજી બેભાન થયા છો કે શું?
તમે એમ કહો છો કે સૃષ્ટિનું સર્જન મેં કર્યું, તમને ખબર નથી મારી નાભીમાંથી કમળ અને કમળ ઉપર તમને સ્થાપિત મેં કર્યા છે, એટલે તમારા કરતા શ્રેષ્ઠ હું છું, તમારું સર્જન મેં કર્યું છે. અરે બ્રહ્મા કહે સૃષ્ટિનો સર્જક હું છું, હું બ્રહ્મા આવ્યો તમે મને ઉભા થઈને પગે કેમ ન લાગ્યા? વિષ્ણુ કહે પગે તો તમારે લાગવું જોઈએ, મને તમારું સર્જન મેં કર્યું છે, મારી નાભી ઉપર કમળ કમળ ઉપર તમારો આધાર, તમારો આધાર તો મારા ઉપર છે. અને બે વચ્ચે ઝઘડો થયો ભાઈ. મન્નાભી કમલાજાત પુત્રસ્તમ ભાસ્તે વૃથા. અરે મારી નાભી કમળ ઉપર તમારો વાસ છે, તમે મારા પુત્ર છો. બ્રહ્મા કહે સર્જન હાર હું છું, તમે મારા પુત્ર છો. અને બંને વચ્ચે શ્રેષ્ઠતા માટે વાદ વિવાદ થયો, ઝઘડો થયો છે બંને વચ્ચે. બે ઝઘડ્યા, એક બાજુ બ્રહ્માની સાથે જે બ્રહ્માના માણસો હતા બ્રહ્મલોકના એ આવી ગયા ઝઘડવા માટે, એક બાજુ વિષ્ણુના વિષ્ણુ લોકના જે વૈકુંઠ લોકના જે ભગવાનના દૂતો હતા એ આવ્યા ઝઘડવા માટે. પણ પરસ્પર બંને વચ્ચે યુદ્ધ થયું, પરસ્પર બે ઝઘડવા લાગ્યા. વિષ્ણુ ગરુડ ઉપર સવાર થયા, બ્રહ્મા હંસ ઉપર સવાર થયા, બે પરસ્પર ઝઘડો કરવા લાગ્યા, લડવા લાગ્યા. અને ભયંકર યુદ્ધ થયું ભાઈ, ભયંકર યુદ્ધ થયું, પરસ્પર યુદ્ધ થવા લાગ્યો, એકબીજા પરસ્પર બાણોનો વરસાદ વરસાવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુ જે છે એને ઝઘડતા જોઈ દેવતાઓ આકાશ માર્ગ્યા, બધું દ્રશ્ય જોવા લાગ્યા. બ્રહ્મા વિષ્ણુનો વાદ જોવા માટે, ઝઘડો જોવા માટે દેવતાઓ આકાશમાં આવ્યા. જોજો તમે, ઝઘડો થતો હોય ને આમાં કઈ આમંત્રણની જરૂર ના પડે, અમારે અહીંયા બહુ ઝઘડો થવાનો છે, સામ સામે અમે લડવાના છીએ, અને તમે બધા આમંત્રણ છે તમને, આવજો અમારો ઝઘડો જોવા માટે. એવી કોઈ કંકોત્રી ના છપાય, છપાય એ તો કથાની કંકોત્રી હોય, ઝઘડાની કંકોત્રી ના હોય. અહીંયા વગર બોલાય માણસ જોવા જાય, દેવતાઓ જોવા માટે ગયા. અને ઝઘડામાં તો પ્રસાદ સિવાય બીજું મળે શું? ગ્રામ જઈએ તો કઈક તો થોડો ઘણો પ્રસાદ મળી જાય. દ્રશ્ય જોતા હતા. રણસિંગા વાગે સુતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગ ધગતી ધરતી ભોગ કરતી વિનાશ કરતી તેગ વડે, વિનાશ કરતી તેગ વડે. પરસ્પર
અસ્ત્ર શસ્ત્ર ના પ્રહાર થવા લાગ્યા. આ બાજુ ભગવાન વિષ્ણુએ મહેશ્વર અસ્ત્ર નો પ્રયોગ કર્યો. બ્રહ્મા ને ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે વિષ્ણુએ મહેશ્વર અસ્ત્ર નો પ્રયોગ કર્યો. બ્રહ્મા ને થયું કે વિષ્ણુએ મહેશ્વર અસ્ત્ર માર્યું છે, હમણાં હું ખતમ થઈ જઈશ, એની પહેલા વિષ્ણુ ને ખતમ કરું. અને બ્રહ્માજીએ પાશુપત અસ્ત્ર હાથમાં લઈ અને પાશુપત અસ્ત્ર છોડ્યું. બે અસ્ત્ર સામ સામા ભટકાયા અને એના કારણે ત્યાં જે દેવતાઓ હતા, દેવતાઓ પરેશાન થયા. જાણે પ્રલય કાળ આવ્યો હોય એવો પ્રલય કાળ જાણે પ્રગટ થયો. દેવતાઓ ચિંતામાં પડી ગયા, હવે આમાંથી કોણ છોડાવે, આમાંથી કોણ મુક્ત કરે. અને દેવતાઓ પહોંચ્યા સીધા ભગવાન ભોળાનાથની પાસે કૈલાસમાં. ભગવાન ભોળાનાથને યાદ કર્યા, મહાદેવને યાદ કર્યા. ભગવાન કૈલાસના શિખર ઉપર બિરાજમાન છે, આદ્ય શક્તિ એની બાજુમાં બેઠા છે. દેવતાઓ આવીને વિનંતી કરી, ગયે મારા નાથ, બ્રહ્મા વિષ્ણુનો ઝઘડો થયો છે, કોણ ઝઘડાને શાંત કરે? બંને પરસ્પર અસ્ત્ર શસ્ત્રના પ્રહાર કર્યા છે, હમણાં પ્રલય થઈ જશે, આપ અમને ઉગારો, આપ અમને બતાવો, આપ અમારો ઉદ્ધાર કરો. અને દેવતાઓ જઈ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી, હે નાથ, આપ કૈલાસના શિખર ઉપર બેઠા છો, પણ આપ અમને બતાવો, આપ અમારો ઉદ્ધાર કરો, આપ અમને આ પીડામાંથી મુક્ત કરો. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, મહાદેવને પ્રાર્થના કરવા લાગ્યા, શિવની પ્રાર્થના કરવા લાગ્યા છે. દેવતાઓની વાણી સાંભળી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા, પરમાત્મા રાજી થયા. દેવતાઓ પરમાત્માની સ્તુતિ કરે છે, કૃપાળુ કૃપા દ્રષ્ટિ વેગે કરી જે દુખી દાસની ભાપરે ધ્યાન દીજે, ધણી દાવ રે દૂર જટી દાવ દાવો એ બચાવો, ઉમાનાથ આવો બચાવો, અતિ આર્થ પોકાર આજય કરું છું, દયા સિંધુ દોડો ડરું છું ડરું છું, એ હરિ કાજ દયા હરિ એમ દાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો, એ છું ચૂકે નીત પાપી ય પાપી તમારો કહાઉં છું છું હું તથાપિ, એ નિજાશ્રી જાણી નિભાવો નિભાવો, એ બતાવો ઉમાનાથ આવો બચાવો, નિજાશ્રી જાણી નિભાવો નિભાવો, એ બચાવો ઉમાનાથ આવો બચાવો. અને ભગવાન ભોળાનાથની સ્તુતિ કરી દેવતાઓ પરમાત્મા મહાદેવને કૈલાસમાં રહી પ્રાર્થના કરે છે. અને ભગવાન કૈલાસના શિખર ઉપરથી ઉભા થયા, એક હાથમાં ભગવાને ડમરું લીધું, એક હાથમાં પરમાત્માએ ત્રિશુલ લીધું, વ્યાગાંબર ધારણ કરવા છે, આજે શક્તિ એની બાજુમાં છે. અને ભગવાન ભોળોનાથ ઉભા થયા, ભગવાનના મુખમાંથી પ્રણવ મંત્ર પ્રગટ થયો. પ્રણવ મંત્ર પ્રગટ થતા ભગવાન ભોળોનાથ આજે રથ ઉપર આરૂઢ થયા, પરમાત્મા રથ ઉપર આરૂઢ થયા. બ્રહ્મા અને વિષ્ણુ જ્યાં પરસ્પર યુદ્ધ કરે છે, પરમાત્મા ત્યાં આવ્યા. બ્રહ્મા વૈષ્ણુ જે યુદ્ધ છે એમણે પરમાત્માએ જોયું, હું શ્રેષ્ઠ છું, હું મહાન છું, હું મોટો છું, એનો જ્યાં ઝઘડો ચાલુ હતો અને બરોબર એ ઝઘડા વચ્ચે ભગવાન ભોળોનાથ એ દ્રશ્ય જોતા જોતા અદ્રશ્ય થયા. અને પરમાત્મા આજે એક અગ્નિના સ્તંભમાં જ્યાં બ્રહ્મા વિષ્ણુ ભાઈ વાદ વિવાદ કરતા હતા એ બંનેની વચ્ચે જય મહેશ જટા જૂટ કંઠ સોહે કાલ કૂટ જન્મ મરણ દાય છૂટ નામ લેત જાકે એ નામ લેત જાકે જય મહેશ જટા જૂટ કંઠ સોહે કાલ કૂટ જન્મ મરણ દાય છૂટ નામ લેત જાકે દીન નયન ચંદ્ર ભાલ ગમે મે મુંડન કે માલ ભક્ત તન મૃગ થાલ કટિ મે નાગ બાકે
वाहन वृष भाते सर्जन संसार सार शंकर स्वामी और गहरी सिर बहत गंग पाप तरत जल तरंग भूमिया हर दंग यंग के फुहारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोनियात बजू मन भीमनाथ शंकर भारी जी रे बजू मन भीमनाथ शंकर भारी शांत पड़ा अस्त्र शस्त्र प्रहार था महेश्वर अस्त्र विष्णु छोड़ू तू पाशुपत अस्त्र ब्रह्मा छोड़ू तू ज्या भगवान शिवलिंग ना रूप में अग्नि ना स्तंभ ना रूप में ज्यादा परमात्मा प्रगट थया बै शस्त्र शांत थई गया शांत थया बै शस्त्र विष्णु ये कहू के अग्नि स्तंभ नो अंत कोण जाने आ शू छे ब्रह्मा तमे एम कहो तो हूँ श्रेष्ठ छू हूँ एम कहू हूँ श्रेष्ठ छू आ तो आपड़ा बया करता कोई श्रेष्ठ वच्चे प्रगट थयो छे तो एक काम करिए जे कोई आनो आदि आनो कोई अंत लावे आपड़ा बन्ने माथी ए बे माथी श्रेष्ठ ब्रह्मा कहे हूं तो हंस नो वाहन छे मारो हूं ऊपर एनो अंत लेवा माटे जाऊ छु आनो आदि क्या छे तमे लेवा माटे जाओ अनेक समये ध्यान थी सांभळजो अग्नि स्तंभ जे प्रगट थयो ए अग्नि स्तंभ नो आदि जाणवा माटे भगवान विष्णु इत्युक्त्वा सुकरतनुर विष्णु भूंड नो स्वरूप विष्णु ए लीधो छे अने ज्यां पाताळ मां अग्नि स्तंभ तो ए अग्नि स्तंभ नो आदि जाणवा माटे नीचे उतर्या हजारो वर्ष नीचे उतर्या एनो कोई अंत न पाम्या ए कोई अंत न मळ्यो ब्रह्मा जी हंस नो रूप लई अने ऊपर उड़वा लाग्या विष्णुए भूंड नो रूप लीधु ब्रह्माए हंस नो रूप लीधु
અને આકાશ માર્ગે ઉડવા લાગ્યા, હજારો વર્ષ ઉપર ઉડ્યા, પણ થાંભલો જે છે એનો કોઈ અંત મળ્યો નહીં, કોઈ અંત ન મળ્યો. હજારો વર્ષ ઉપર ગયા પણ આ થાંભલાનો અંત કોઈ ને મળ્યો. ઉપરથી એક કેવડાનો પુષ્પ કરતું બ્રહ્માએ જોયું અને એને પૂછ્યું કે હે ભાઈ તું ક્યાંથી કરે? બોલો, ખબર નથી. કેટલા વર્ષોથી અહીંયા નીચે પડે એ ખબર નથી. એટલે કેવડાના પુષ્પને, કેવડાના પુષ્પને બ્રહ્માએ કહ્યું કે તું મને ઓળખે છે? કેવડાનો પુષ્પ કે ભાઈ હું નથી ઓળખતો, તમે કોણ છો? બોલે, હું સાક્ષાત સૃષ્ટિનો સર્જનહાર બ્રહ્મા છું. આ સૃષ્ટિની સર્જના મેં કરી છે, હું બ્રહ્મા છું. અને મારી અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો છે, શ્રેષ્ઠ કોણ, એના માટે ઝઘડો થયો છે. અને તું અહીંયા રસ્તામાં મને મળી ગયું છે. તું જો મને સાથ આપે તો આ ઝઘડો શાંત થાય. પણ તારે છે ને સાક્ષી પુરાવવાની. જો તું મારામાં સાક્ષી પુરાવીશ તો હું તો બ્રહ્મા છું, સૃષ્ટિનો સર્જનહાર છું, ઉચ્ચ પદની પ્રાપ્તિ તને કરાવીશ. ઉચ્ચ પદની પ્રાપ્તિ તને થશે, હું બ્રહ્મા છું. અને કેવડાના પુષ્પને મનાવ્યું કે તું મિત્ર છે, મારી સાક્ષી તું પુરાવજે, બસ ખાલી હા તારે પાડવાની, એટલું કાંઈ બીજું કરવાની, હા કહેવાની. અને મનાવ્યું કેવડાના પુષ્પને. આવ્યા પુનઃ પોતાના સ્થાન ઉપર. આ બાજુ વિષ્ણુ ભગવાન હજારો વર્ષના અંતે કોઈ એનો છેડો મળ્યો નહીં હતા, ત્યાં યુદ્ધ ભૂમિમાં પાછા આવ્યા. આ બાજુ બ્રહ્માજી પાછા જ્યાં હતા ત્યાં પધાર્યા, બે ભેગા થયા. બ્રહ્માજી હસવા લાગ્યા અને વિષ્ણુને પૂછ્યું કે વિષ્ણુ તમને આનો અંત મળ્યો? બોલે, મને અંત મળ્યો નથી, તમને નથી મળ્યો, પણ હું આનો અંત ઉપર જોઈ આવ્યો છું. બોલે, એનો કોઈ સાક્ષી તો જોઈએ ને? બોલે, સાક્ષી ભેગું લઈને આવ્યો છું. પૂછવા કેવડાના પુષ્પને કે આનો છેડો છે જોઈ આવ્યો કે નહીં? પૂછો કેવડાના પુષ્પને. એને પૂછ્યું, તેણે કીધું હા, ખાલી આજ પાડવાની હતી ને એને તો હા પાડી, એને હા કીધી. પધારો દાદા જી. નામ વિષ્ણુ ભગવાને હાથમાં પુષ્પાદી લઈ અને બ્રહ્માને કહ્યું, બ્રહ્મા તમે જો આનો અંત લાવ્યા હો તો મારા કરતા તમે શ્રેષ્ઠ છો, લાવો હું તમારી પૂજા કરું. અને જ્યાં ભગવાન વિષ્ણુ પૂજા કરવા માટે જાય ત્યાં તો એ સ્તંભમાંથી સાક્ષાત ભગવાન ભોળોનાથ પંચાનંદના રૂપમાં, પાંચ મુખવાળા ભગવાન પંચાનંદના રૂપમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. બોલીએ કૈલાસપતિ મહાદેવ કી જય. કૈલાસમાંથી ભગવાન ભોળોનાથ આવ્યા હતા, પંચાનંદ રૂપમાં પરમાત્મા મહેશ્વરના રૂપમાં પ્રગટ થયા. મહેશ્વરના રૂપમાં પરમાત્મા પ્રગટ થયા. બ્રહ્માને પાંચ મસ્તક હતા, મહેશ્વરે પોતાની ભ્રુકુટીમાંથી, પોતાની ભ્રમરમાંથી ભૈરવને પ્રગટ કર્યા. ભૈરવ પ્રગટ કરી અને કહ્યું કે આ બ્રહ્મા ખોટું બોલ્યા છે, બ્રહ્માનો જે મસ્તક ખોટું બોલ્યો છે એ મસ્તકને કાપી નાખો. અને ભૈરવ હાથમાં તલવાર લઈ બ્રહ્માનો જે મસ્તક ખોટું બોલ્યું હતું એ મસ્તક કાપી નાખ્યું. મસ્તક કાપ્યું, જ્યાં હજુ બીજો પ્રસાદ આપવા માટે જાય ભૈરવ, બ્રહ્માને ખતમ કરવા માટે જાય, ત્યાં તો ભગવાન વિષ્ણુએ હાથ ધોયા, મહાદેવને પ્રાર્થના કરી, ભૈરવને પ્રાર્થના કરી કે આને છોડી દે, આને મુક્ત કરો, આપ તો દયાળુ છો, પરમાત્માએ પ્રાર્થના કરી છે, હે દયાળુ. તસ્માત ક્ષમસ્વ માધ્યમ અનુગ્રહાર્હમ કુરુ પ્રસાદમ વિધેયમ મુસ્મય. આને મુક્ત કરો, છોડી દો. જેના આરે ઝઘડો હતો એ ઝઘડાવાળા વ્યક્તિને આને છોડી દો. પણ મહાદેવ કહે છે કે ખોટું બોલ્યા છે એનું ફળ એને મળવું જોઈએ. ખોટું બોલીને મહાન કોઈ દી બની શકાતું
નથી. હા હા, ભરવા વાળા તો ગમે ત્યાં મળી જાય ભાઈ, અને ખોટું અંજાઈ એ ન જાઉં. આના ઉપરથી એક બોધ લેવાનો શિવપુરાણ ની કથા ઉપર. શું બોધ લેવાનો? વિષ્ણુએ શાનું સ્વરૂપ લીધું? ભૂંડનું. ગયા ક્યાં? બોલે પાતાળ લોક. અને બ્રહ્માએ હંસનું સ્વરૂપ લીધું. હંસ સફેદ હોય, હંસનું રૂપ લઈને ઉપર ઉડવા લાગ્યા. પણ બે માં ફરક કેટલો? હંસનું રૂપ લેવા છતાંય બ્રહ્મા ખોટું બોલે. એટલે ઘણા હંસ જેવા બનીને ખોટું બોલતા હોય, અને એને પાસે એના જેવા કેતકી પુષ્પ જેવા કેવડાના પુષ્પ જેવા ચેલા મળી રહે કે મારા બાપુ કઈ સાચું જ હોય, કોઈ ખોટું હોય જ નહીં. પાતાળમાં બેઠો ને એનો ભરોસો કરવાનો, બહુ ઉપર ઉડતા હોય ને એનો કોઈ ભરોસો ન કરવાના. શિવપુરાણ આવી ગુફાઓમાં જઈને પાતાળમાં જઈને તપ કરતા હોય ને, દુનિયાની ખબર ન હોય, એ હાચો બોલતા હોય. અમારા જેવા કંઈક ઉપર ઉડતા હોય વળે કે આમાં આમ આમ જ હોય, એટલે પાછા અમારા ભેગું હા પાડવા વાળા બોલે પાછું, કીધું સાચું જ હોય, ભરોસો ન કરવાનો. આ બોધ આપે છે સાહેબ, શાસ્ત્રો બોધ આપે છે. આકાશમાં ઉડતા હોય પણ ક્યારેક ખોટું બોલે છે, પોતાના સ્વાર્થ ખાતર, પોતાની શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે. ભગવાન મહેશ્વર પ્રસન્ન થયા, વિષ્ણુને કહ્યું કે વિષ્ણુ તમે તમારા નિજ સ્વભાવમાં રહ્યા છો, તમે સત્ય બોલ્યા છો, તો જાઓ જગતમાં સર્વશ્રેષ્ઠ ભક્તોના દુઃખહારી અવતારી જગ કલ્યાણકારી હે વિષ્ણુ તમે થશો, અને જગતમાં તમારી સર્વશ્રેષ્ઠ પૂજા થશે. વિષ્ણુને ભગવાન મહાદેવે વરદાન આપ્યું, મહાદેવે શ્રેષ્ઠતા આપી. શ્રેષ્ઠ થવા માટે મથે છે એને શ્રેષ્ઠતા મળતી નથી, પણ જેના ઉપર મહાદેવની કૃપા થાય છે, મહાદેવ જેને વરદાન આપે છે જગતમાં એ શ્રેષ્ઠ થઈને પૂજાય છે. શિવ વિના જગતમાં કોઈ શ્રેષ્ઠતાને પ્રાપ્ત નથી કરી શકતો સાહેબ. ભગવાન મહાદેવને કહે છે કે હે મહાદેવ કૃપા કરો, બ્રહ્માને મુક્ત કરો. બ્રહ્માને મુક્ત કર્યા, પણ બ્રહ્માને કહ્યું બ્રહ્માજી જાઓ તમે ભલે સૃષ્ટિના સર્જક છો, પણ જગતમાં તમારી મંદિર ક્યાંય નહીં બંધાય, તમારી પૂજા નહીં થાય. બ્રહ્માએ માફી માંગી, પ્રભુ માફ કરો, આપનું દર્શન થયું છે. કેતકી પુષ્પને કહ્યું કે હે મૂર્ખ, તું તો મારા મસ્તક ઉપર હું તને ધારણ કરતો હતો, અને આ બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ જોઈ મને હાસ્ય આવ્યું, અને હાસ્યના કારણે તું મારા મસ્તક ઉપરથી નીચે કર્યું. હું તને મારા મસ્તક ઉપર ધારણ કરતો હતો, અને તું એ ખોટું બોલ્યું, જા આજથી હું તારો ત્યાગ કરું છું. કેવડાના પુષ્પનો પરમાત્માએ ત્યાગ કર્યો, એટલે બધા પુષ્પ મહાદેવને ચડે, પણ કેવડાનું પુષ્પ મહાદેવ ઉપર ચડતું નથી. કેમ કે ખોટું બોલ્યું. ભગવાન કહે છે કે મારી પાસે રહેવા છતાં પણ જો કોઈ ખોટું બોલે તો એનો પણ હું ત્યાગ કરું છું, એનો પણ હું સ્વીકાર કરતો નથી. જૂઠનો હું સ્વીકાર નથી કરતો, હું સત્યનો સ્વીકાર કરું છું. પ્રાર્થના કરી કે પ્રભુ આપના દર્શન થયા છે તો મારું જૂઠું બોલવાનું પાપ નષ્ટ થયું, મને આપ માફ કરો, મને ક્ષમા કરો, આપના મને દર્શન થયા છે, મને માફ કરો. કહ્યું કે જા મારા ચંદ્રવા તરીકે તારો ઉપયોગ થશે, શણગાર તરીકે તારો ઉપયોગ થશે. બ્રહ્માએ માફી માંગી, બ્રહ્માને કહ્યું બ્રહ્મા યજ્ઞો હોય, વિષ્ણુ યજ્ઞ એ સાક્ષાત વિષ્ણુ છે, પણ તમારા વિના યજ્ઞની પ્રતિષ્ઠા કોઈ કરી શકશે નહીં, વૈદિક કાર્ય તમારા વિના કોઈ કરી શકશે નહીં. તો વૈદિક કાર્યમાં બ્રહ્માને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે. વરમ દદામિ તે તત્ર ગૃહાણ દુર્લભમ પરમ વૈતાનિકે સુગૃહેષુ યજ્ઞેષુ ચ ભવાન ગુરુઃ. હે બ્રહ્મા યજ્ઞ કાર્યમાં તમે ગુરુ તરીકે તમારી સ્થાપના થશે, ગુરુ તરીકે તમારો સ્થાપના પછી જ આગળનું કાર્ય થશે. તો બ્રહ્માને વરદાન આપ્યું, કેતકીના પુષ્પને વરદાન આપ્યું, અને ભગવાને
आज विष्णु ने कहू हे विष्णु तमे सर्वस्थी श्रेष्ठ छो जगत ना दुख माटे तमे अवतार धारण करशो अवतार धारण करवानी श्रेष्ठता हूँ तमने आपू छू आजना दिवसे हूँ आ जे लोक मा जे जगह हूँ प्रगट थयो छू अग्निना स्तंभ मा प्रगट थयो छू एटले आ प्रदेश नु नाम अरुणाचल प्रदेश कहेवाशे अरुणाचल ना रूप मा प्रदेश नी नामना थशे जे दिवसे हूँ प्रगट थयो छू ए दिवस ने महाशिवरात्रि ना रूप मा जगत जानशे अने एनो महिमा कयो शिवरात्रि नो दिन में ततः पुण्यम भविष्यति महत्तरम शिवरात्रि तिख्याता तिथि रेसा मम प्रिया आ शिवरात्रि जे छे ए महाशिवरात्रि अने महाशिवरात्रि ने क्या वार छे भाई हमणा आवी रही छे महाशिवरात्रि सर्व यत फलम मम पूजायाम वर्षम एकम निरंतरम भगवान शिव पुराण मां कहे छे कि एक वर्ष कोई मारी पूजा करे निरंतर पूजा करे एक दिवस नो पण गैप न होय अने एक वर्ष सुधी कोई मारी पूजा करे अने एनु जे फल मळे छे तत फलम लभते सद्य शिवरात्रो मद अर्चनम एटलू फल एक शिवरात्रि ने कोई पूजा करे अने 12 महीना जे पूजा करे फल मळे एटलू फल एक रात्रि नो कोई मारी पूजा करे चार प्रहर मारी कोई पूजा करे अने फल प्राप्त थाय छे એવું મહાદેવ કહે છે કેટલો મોટો શિવરાત્રીનો મહિમા ભગવાને કહ્યું કે અગ્નિના રૂપમાં સાક્ષાત હું જ પ્રગટ થયો છું આ અગ્નિ સ્તંભ બીજું કોઈ નહીં એ હું પોતે છું અગ્નિના રૂપમાં હું પ્રગટ થયો છું બીજું કોઈ નથી અગ્નિના સ્તંભના આ થાંભલાના રૂપમાં હું પ્રગટ થયો છું એટલે આ મારું નિરાકાર રૂપ છે સાકાર રૂપની પણ મારી પૂજા થશે અને આ મારા નિરાકાર રૂપની શિવના નિરાકાર રૂપની પણ પૂજા થાય તો એ મારું લિંગ સ્વરૂપ છે સજ્જનો આ વાત ઉપરથી તમને એક વાત સમજાય છે એક તો પરમાત્મા અજન્મ છે એ પ્રગટ થાય છે ધ્યાનથી સાંભળજો હું જે કહું છું તે એ પરમાત્મા અજન્મ છે એ પ્રગટે છે ગમે ત્યાં પ્રગટે છે ગમે ત્યારે પ્રગટે છે કેવા રૂપમાં બોલે અગ્નિના સ્તંભના રૂપમાં પ્રગટ થયા છે અને સમય તો એ સ્તંભમાં સમાય છે આપણા ધોરમના દાદાનો ઇતિહાસ તમે જોઈ લો એનો દેહ કોઈ સમાધિના રૂપમાં નથી પડ્યો એ આપણા અહીંયા જે સ્તંભ છે ને સ્તંભના રૂપમાં એ સમાઈ ગયા છે એવું સંતોના મુખે મેં સાંભળ્યું છે અરે સાક્ષાત શિવ સ્વરૂપ છે ધોરમના દાદો એ સાક્ષાત શિવનો અવતાર છે એ જેમ શિવ સ્તંભમાંથી પ્રગટ થયા અરે ઈ પ્રગટ થયા ઈ પાછા અહીંયા આપણા સ્તંભમાં અહીંયા સમાઈ ગયા એ જ મહાદેવ છે બીજું કોઈ નથી ધોરમનાથ દાદો પોતે એટલે આ આનો મહિમા છે તો શિવ સકલ નિષ્કલ બંને સ્વરૂપમાં પૂજાય છે આજ આપણી સામે ખૂબ સુંદર દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ કે ભગવાનનું નિરાકાર સ્વરૂપ પણ અહીંયા પ્રગટ કર્યું છે અહીંયા આચાર્ય શ્રી અને બ્રાહ્મણો છે અને સાકાર સ્વરૂપમાં પણ પરમાત્માના રૂપમાં અહીંયા આપણી સામે પ્રગટ છે તો બે રૂપ ભગવાનનું અહીંયા જોવા મળે છે અને સ્તંભના રૂપમાં જે પરમાત્મા પ્રગટ થયા હતા એ સ્તંભ તો અહીંયા આપણે પ્રગટના રૂપમાં જોઈ જ શકીએ એનું દર્શન પણ કરી શકીએ છીએ આ પવિત્ર જગ્યા છે થાનની સમર્પણ ટીવીના માધ્યમથી જે પણ લોકો આ ટીવીને જે નિહાળી રહ્યા છે એ લોકોને વિનંતી કે એકવાર આવો અમારા પવિત્ર તીર્થ કચ્છમાં તમે દર્શન કરો અરે જે ફળ તમને કૈલાસ મહાદેવનું જે તમને ફળ પ્રાપ્ત થાય છે ને અને જે અનુભૂતિ તમને મહાદેવના કૈલાસમાં થાય છે એ અનુભૂતિ તમને મારા ધીણોધરમાં થશે ભગવાન ધોરમનાથ દાદાના સાનિધ્યમાં થશે 84 સિદ્ધોમાંનો એક સિદ્ધ અહીંયા બિરાજમાન છે સમાણા એટલે એ તો આપણી દ્રષ્ટિએ અને દર્શન કરી નથી શકતી બાકી તો અહીંયા પ્રગટ છે ભાઈ એ ધોરમનાથ દાદો પ્રગટ છે અનેકને દર્શન આપે છે એટલે જે કોઈ લોકો આ સાંભળે છે ને મારી વિનંતી છે કે આવા પવિત્ર તીર્થોમાં આવો અને તમે એના દર્શન કરો કેવી સુંદર સેવા થઈ રહી છે પરમ મહંત યોગી પીર શ્રી સોમનાથજી મહારાજ ગાદીપતિ સર્વની સેવા કરે છે સામે પરમ યોગી પીર મહેશનાથજી મહારાજ ધીર ગંભીર મહાત્મા સંત મહંત ભક્તોની સેવા કરે છે સાક્ષાત ધોરમનાથ દાદો વિરાજમાન છે કોઈને ખબર ન હોય તો સમજાવી દઉં કે ભુજથી તમે સીધા અહીંયા આવી શકો છો ભુજથી જે સફેદ રણનો માર્ગ કહેવાય
ધોળું રણ જે કહેવાય એ સફેદ રણના માર્ગે જતા લોરિયા થઈ અને સીધા તમે અહીંયા આવી શકો છો, અથવા તો નખત્રાણાના માર્ગેથી પણ તમે આ પવિત્ર તીર્થધામનો તમે દર્શન કરી શકો છો. ટીવીના માધ્યમથી સમર્પણ ટીવીના માધ્યમથી હું આહ્વાન કરું છું કે જગતના જીવો, આ તમારે આત્માનો ઉદ્ધાર કરવો હોય તો આવા પવિત્ર સંતોના માર્ગે પવિત્ર સંતોના દર્શન કરો, આવી સિદ્ધ ભૂમિમાં પધારો, એનું દર્શન કરો, તમારું પણ કલ્યાણ થઈ જાય. આપણે તો સાક્ષાત અહીંયા જે બેઠા છીએ ને એ તો એના ઉપર ધોરમના દાદાની કૃપા, મહાદેવની કૃપા થઈ છે. તો આવો અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. વિપ્ર દ્વારા આપણા આચાર્યશ્રી પણ પવિત્ર મારા ધર્મેશભાઈ ઓઝા, મનીષભાઈ ઓઝા ખૂબ સુંદર વ્યવસ્થા આ પૂજાની કરી છે, એમણે યજમાનો દ્વારા એમની પૂજા કરાવીએ અને આવો ભાવથી 2 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તન કરીએ. એક વાર જોરદાર જય જયકાર કરીએ. બોલીએ કૈલાસપતિ મહાદેવ કી જય, બોલીએ ધોરમનાથ દાદા કી જય. આપણી કથામાં આજે પ્રગટ પાણીથી પૂજ્ય મહારાજજી પણ અહીંયા પધાર્યા છે, વ્યાસપીઠે એમનું હાર્દિક સ્વાગત કરે છે. સાથે સાથે અમારા પરમ સ્નેહી ભરતભાઈ કાપડી ખૂબ સારા ભજનીક છે, એ પણ અહીંયા પધાર્યા છે. આવો જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. સંતો મહંતો ભક્તો આ પવિત્ર ભૂમિમાં પધાર્યા છે, ભાવિક ભક્તોનું વ્યાસપીઠ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. હે શિવ શંકર છો કૈલાસવાળા, કંઠે સર્પો કાળા, પાર્વતીના પ્યારા છો. હે શિવ શંકર છો કૈલાસવાળા, કંઠે સર્પો કાળા, પાર્વતીના પ્યારા છો. સર કો કાળા પાર્વતી ના પ્યારા છો, શિવ શંકર તો કૈલાસવાળા, કંઠે સર કો કાળા પાર્વતી ના પ્યારા છો, શિવ શંકર છો કૈલાસવાળા, કંઠે સર કો કાળા પાર્વતી ના પ્યારા છો. Yeah.
गई असवारी भोले जटाधारी पार्वती ना प्यारा छो सुंदर मजानु आपणे पार्थिव शिवलिंग बनाव्युं छे अने पार्थिव शिवलिंग नी शुं महिमा ए आपणे पूज्य व्यासजी महाराज धनेश्वर महाराज आपणने समजावशे के पार्थिव शिवलिंग शुं छे अने एनी महिमा पण शुं छे
ખૂબ સુંદર મજાની મહિમા છે ભક્તો, અને એ જ આપણે પાર્થિવ શિવલિંગની પૂજા કરાવવાની છે. જે પણ એ નિમિત્તમાં જોડિયા બનેલા છે, ઓમ મહા, સૌથી પહેલા આપણે પાર્થિવ શિવલિંગની પૂજા જજમાનોને તિલક કરાવી દેજો. ત્યાં પ્રથમ પાર્થિવ શિવલિંગની પૂજા થશે, પછી આપણે આરતી કરીશું. મંગલ ધ્વનિ પૂર્વકમ, વેદ ધ્વનિ પૂર્વકમ, શાસ્ત્ર ધ્વનિ પૂર્વકમ, કર્મમ આરભે. જ્ઞાન મૂલમ ગુરુર્મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર્પદમ, મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ, શ્રીમોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઓમકાર બિંદુ સંયુક્તમ, નિત્યમ ધ્યાયંતિ યોગિનમ, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. કર્મ આરંભે અથ જજમાનઃ હસ્તે ત્રિવારમ આચમ્ય પ્રાણાનાયમ્ય. હરિમ કેશવાય નમઃ સ્વાહા, હરિમ નારાયણાય નમઃ સ્વાહા, હરિમ માધવાય નમઃ સ્વાહા, હરિમ ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ પ્રક્ષાલ્યઃ. તત્પશ્ચાત જજમાન હસ્તે જલમ ગૃહીત્વા અધ સંકલ્પઃ, જજમાનના હાથમાં જળ આપી અને આપણે સંકલ્પ કરીશું આજના દિવસમાં જે સુંદર મજાની શિવ મહાપુરાણની કથા અંતર્ગત જે શિવ પ્રાગટ્યનું વર્ણન આપણે પૂજ્ય ધનેશ્વરભાઈ મહારાજે આપણે સુંદર મજાનું સમજાવ્યું, વર્ણિત કર્યું, અને એ નિમિત્તમાં આપણે પાર્થિવ શિવલિંગની પૂજા જે જજમાનો બેઠેલા છે એનું આજે સંકલ્પ કરીએ છીએ શિવ પૂજાનું. ઓમ મહા, ત્રણ વખત વિષ્ણુનું નામ ઉચ્ચારી ત્રણ વખત ભગવાન મહાદેવનું નામ ઉચ્ચારી જજો. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ, અત્રાદો મહામંગલ્ય ફલપ્રદમાસો તમે માસે પુણ્ય પવિત્ર માસે, અદ્યઃ માઘ માસે શુભે શુક્લપક્ષે શુભ પુણ્યતિથો વાસરાંતર્ગતઃ, અદ્ય શુભવાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગ કરણ સમાવેતમ ત્રિગુણ વિશેષેણ વિશિષ્ટાયમ સુપુણ્યતિથો ગોત્રોચ્ચારઃ, કાશ્યપ ગોત્રોત્પન્નોહમ યજમાનસ્ય અમુક નામઃ. જજમાન પોતાનું નામ બોલી જજો મનમાં, અમુક નામ જજમાનસ્યાત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થમ અથ પાર્થિવ શિવલિંગ પૂજનં ચ કર્મમ તથા ચ શિવ પુરાણમ અંતર્ગતઃ પોથી આરાર્તિકમ ઇત્યાદિ કર્મંચ અહં કરીશીએ. જળ નીચે મૂકી દો, હાથમાં પુષ્પ લઈ અને ભગવાન મહાદેવજી એવા પાર્થિવ શિવલિંગનું ધ્યાન ધરી જઈએ. ઓમ મહા નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ, શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ નમઃ. ચૈતન્યમ શુમનમ મનમ મનમનમ માનમ મનમ મામનમ, કૈલાસાદિ ભવમ ભવમ ભવ ભવમ ભાવમ ભવમ શંભવમ. ઓમ ભૂર્ભુવઃ સાંબ સદાશિવાય મહારુદ્રાય નમો નમઃ, પાર્થિવેશ્વરાય નમો નમઃ. ધ્યાનપૂર્વકમ નમસ્કારં સમર્પયામિ. પુષ્પ પધરાવી દેજો. ભગવાન પાર્થિવ માટે આપણે વસ્ત્ર રાખેલું છે, વસ્ત્ર પહેરાવજો. અથ વસ્ત્રોપવસ્ત્રમ યજ્ઞોપવિત, એટલે કે જનોઈ રાખેલી છે, જનોઈ પહેરાવજો. પછી સુંદર મજાનું તિલક કરાવજો. ઓમ મહા, ધ્યાયે નિત્યમ મહેશમ રજત ગિરિ નિભમ ચારુચંદ્રાવતંસમ, રત્નાકલ્પોજ્જ્વલાંગમ પરશુમૃગવરા ભીતિહસ્તમ પ્રસન્નમ, પદ્માશીનમ સમંતા સ્તુતમમરગણેર વ્યાઘ્રકૃતિંબશાનમ, વિશ્વાદ્યમ વિશ્વવદ્યમ નિખિલભયહરમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ. ઓમ ભૂર્ભુવઃ પંચવક્ત્રાય નમો નમઃ, પાર્થિવેશ્વરાય નમો નમઃ,
गंधम समर्पयामि, अक्षतां समर्पयामि, पुष्पं समर्पयामि, पुष्पपालिकां समर्पयामि, धूपं आघ्रापयामि, दीपकं दर्शयामि, नैवेद्यं निवेदयामि, फलतांबूलं दक्षिणां समर्पयामि। आ बाजू हा बिली पत्र चढ़ाव जो भक्तों, बिली पत्र नु शू महिमा छे ए पण आपणे व्यास जी महाराज समझावशे के बिली पत्र, एक बिली पत्र चढ़ावाथी शू फल मळे छे। त्रिदलम त्रिगुणाकारम त्रिनेत्रम च त्रियायुधम त्रिजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम। बिल्व पत्रम समर्पयामि, पुष्प मालिकाम समर्पयामि। एक जजमान आवी अने अहीं जे महादेव जी आपणे स्वरूप बिराजमान कर्या छे, स्वयं साक्षात महादेव जी छे, आपणे सौ श्रोताजनो ए ज भाव करवानो छे। एटले महादेव जी ने पण तिलक करावजो भ्रातरह, महादेव जी ने तिलक चोखा मस्तक ऊपर एक पुष्प अर्पण करजो। भक्तो आपणे खूब भाग्यशाली छे के आवा सुंदर प्रसंग में आज आटलू बधु, आ तो कोई आपड़ा वडीलोनाना आशीर्वाद होवे ने त्यारे आ स्थान पर आवा मळे छे। आ स्थान बहु महत्वनु छे, आपणे वक्ताश्रीओ पण आ स्थानो महिमा केटलो जणावता होय छे। आपणे खूब भाग्यशाळी छीए, एक जन्म नहीं आना माटे तो हजार जन्म जोईए त्यारे आवा मळे अहींया। अने आ स्थान पर तमे पहोंच्या छो तो भक्तो काई पण तमाराथी बनी सके तो जेवी कयुं छे तन मन अने धन थी आ स्थान पर सेवा करजो। आ स्थान पर थी काई आशा न रखता के मारा माटे आ व्यवस्था नथी, मारा माटे ओ व्यवस्था नथी, कोई आशा स्वरूपे अहीं न पधारता, पण आपणे एक सेवानी भावनाथी अहीं आवानुं छे अने सेवानी भावनाथी आ स्थान जागीर ऊपर आपणे अहीं कार्य करवाना छे। भक्तो तो आपणे खूब प्रसन्न थईने अने ભોળિયાનાથનું આપણે ભાવથી અને ઉપર પોથીજીની ભાવથી આપણે આરતી કરીશું। बोले कैलासपति महादेव की जय। सब भाई भक्तों पोत पोताना स्थान पर उभा थई जाजो। भाव थी भगवान ભોળિયાનાથ મહાદેવ અહીં આજે लिंग स्वरूपे प्रगट्या छे अने साक्षात शिवजी नु बाल स्वरूप पण અહીં બિરાજમાન છે। सब भाव थी आपणे ઉતારશું भगवान ભોળિયાનાથ મહાદેવ ની આરતી। अरे सोमनाथ महादेव, ओ सोमनाथ महादेव, ભોળિયા કરું તમારી સેવ, જટા માં વસે માત ગંગે, પતિત ને પાવન કરતી। સોમનાથ મહાદેવ, ભોળિયા કરું તમારી સેવ, જટા માં વસે માત ગંગે, પતિત ને પાવન કરતી। પાર્વતી નો પતિ ઓળલે રમે ગુણ નો પતિ, જાપનિત જપે જતી ને સતી, આરતી રોજ જુતરતી, આરતી રોજ જુતરતી। હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ બોલો, હર 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 મહાદેવ ભોળિયા, હર 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 पर रमे वीक दरव्याल कणी दरवणी अलकारा, गरल धरण नीलकंठ धतूरा भांग तृप्त आकंठ, निशाचर भूत प्रेत नाचन भयंकर बुरी लटाड़ा। हर 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 महादेव ભોળિયા, हर 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 महादेव, हर 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 महादेव ભોળિયા, हर 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 महादेव।
जय धोरमना जय धोरमना निर्मल जल की धार निर्मल जल दीदार करे कोई बिली पत्र उपहार शिवाय नमः करे उच्चार ध्यान शंकर को धारे धर्म अर्थ में काम मोक्ष सौचारो फल दे साम सदा शिव आम दाम ने ठाम समरे सेवक द्वारे चवे चौदह ही लो अरे जवे चौदह ही लोग पुकारत नाम मिटे सब शोक चरित वंचाए जगत रे चोक जय हो पिनाक पानी अलगारी उच्च रंग धरी गुण गाए करी मन चंग राखिए नाथ त्रिलोकी रंग संत विद विमल वाणी हर 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 महादेव गोड़िया हर 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 महादेव अरे दाता रे स्वर देव भोड़िया करूं तुम्हारी सेव जटा मा बसे मात गंगे पतित ने पावन करती पार्वती नो पति भोड़ ले रमे गुण नो पति जाप नित जपे जती ने सती आरती रोज उतरती आरती रोज उतरती आरती रोज जुतरती आरती रोज जुतरती हर 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 महादेव गोड़िया हर 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 महादेव हर 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 महादेव गोड़िया हर 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 महादेव हर 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 महादेव गोड़िया हर 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 कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हरम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलं भगवान शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथ मंगलायतनोहर सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते देवाभिवंदनम दरेक ने आरती लीधा बाद आप आरती लई लेजो अने आरती लीधा बाद